જામનગરમાં આજે સાંજે સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ઝાડપાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી આગ બુઝાવતા કોઈ દુર્ઘટના બની ન હતી। પંડિત નહેરુ માર્ગ પર અંબર સિનેમા સામે પણ એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ભીડવાળા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ સાથે પીજીવીસીએલના કર્મચારીઓ પણ દોડી ગયા હતા। આગ વિકરાળ બને તે પહેલાં જ કાબૂમાં લઈ લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જામનગરમાં બેડી બંદર રોડ પર પટેલ કોલોની 9 નંબર પાસે એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ અકસ્માતને પગલે ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર જામ સર્જાઈ ગયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી। આજે જામનગર સહિત રાજ્યભરમાં ગુજરાત બોર્ડની 10 અને 12 ની પરીક્ષા આરંભ થઈ છે। પ્રથમ પેપર પહેલાં પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ડીસીસી હાઈસ્કૂલમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત અભિવાદન કરી નિર્ભય રીતે પરીક્ષા આપવા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજથી બોર્ડની 10 અને 12 ની પરીક્ષાઓ આરંભ થઈ છે ત્યારે બેટ દ્વારકામાં વસતા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ઓખા મરીન પોલીસ દ્વારા ખાસ સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, મરીન પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરાવી પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી। જામજોધપુરમાં આજે ધૂમ સ્ટાઇલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા એક વેપારી જણસોની ખરીદીના પૈસા ચૂકવવા બેંકમાંથી પૈસા ઉપાડવા ગયા હતા। વેપારી યાર્ડ નજીકની ખાનગી બેંકમાંથી 20 લાખ ઉપાડી તે રકમ થેલામાં ભરી બાઇક પર જઈ રહ્યા હતા। આ સમયે એક બાઇકમાં 2 લોકો વેપારીની બાજુમાંથી પસાર થયા હતા અને પાછળ બેઠેલા શખ્સે વેપારીનો થેલો ઝૂંટવી લઈ લૂંટ ચલાવી હતી। લૂંટ કરી બાઇક સવાર બંને શખ્સ ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના પછી પોલીસે નાકાબંધી અને વિવિધ રૂટ પર સીસીટીવી ચકાસવા સહિતના પગલાં લઈ લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સાહિલ ઝા નામનો 17 વર્ષીય તરુણ કોલકાતાથી સાયકલ ઉપર ભારત ભ્રમણ માટે નીકળ્યો છે। સદગુરુ જગ્ગી વાસુદેવના માટી બચાવો અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા નીકળેલો આ તરુણ 9 રાજ્ય અને 10,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરી જામનગર પહોંચતા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નમસ્કાર, મેરા નામ સાહિલ ઝા હૈ, મેં 17 સાલ કા હું ઓર મેં ભારત ભ્રમણ કર રહા હું પિછલે 10 મહિને 15 દિનો સે ઓર મેં અભી જામનગર ગુજરાત મેં પહોંચા હું। મેને અભી તક 10,000 કિલોમીટર સાયકલ ચલાયા હૈ। કોલકાતા વેસ્ટ બેંગાલ સે સ્ટાર્ટ કિયા થા 10 મહિને પહેલે 1 મઈ 2022 કો, વહાં સે ઝારખંડ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ હોતે હુએ સાઉથ ગયા, સાઉથ સે મહારાષ્ટ્ર હોતે હુએ ગુજરાત મેં આયા હું। ગુજરાત મેં વાપી, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ હોતે હુએ વડોદરા, રાજકોટ હોતે હુએ અભી જામનગર પહોંચા હું, લખોટા પેલેસ કે પાસ મેં હું। તો મેં યે કર રહા હું મિટ્ટી બચાવ અભિયાન કે બારે મેં લોગો કો જાગૃત કરને કે લિયે, મિટ્ટી કે બારે મેં લોગો કો બતાને કે લિયે કે હમારી જો મિટ્ટી હૈ વો રેત બન રહી હૈ, વો ડેઝર્ટ મેં કન્વર્ટ હો રહી હૈ, જિસકે વજહ સે આને વાલે સમય મેં હમ લોગ ખાના નહીં ઉગા પાએંગે। હમ લોગ 100 સાલ પહેલે જબ એક સંતરા ખાતે થે ઉસમે હમકો જિતના ભી ન્યુટ્રિશન યા વિટામિન્સ મિલતા થા ઉતના આજ પાને કે લિયે હમકો મિનિમમ 8 સંતરે ખાને પડેંગે। યહી કારણ હૈ હમારા જો શરીર હૈ વો કમઝોર હોતે જા રહા હૈ। અગર મિટ્ટી મેં જાન નહીં હૈ તો ખાને મેં જાન નહીં હૈ, અગર ખાને મેં જાન નહીં હૈ તો હમારે શરીર મેં જાન નહીં હૈ, જિસકે વજહ સે હમારા જો શરીર હૈ વો કમઝોર હોગા। તો મિટ્ટી કો બચાના બહોત બહોત ઇમ્પોર્ટન્ટ હૈ। સદગુરુને કેમ્પેન સ્ટાર્ટ કિયા થા 65 સાલ કી ઉમ્ર મેં, ઉન્હોને 30,000 કિલોમીટર બાઇક ચલાએ થે, તો ઉનકો દેખ કે મેને અપના યે જર્ની સ્ટાર્ટ કિયા થા। મેં જબી મેં સ્ટાર્ટ કરને વાલા થા તબી મેં 16 સાલ કા થા, 10વી કા એક્ઝામ દેને કે બાદ મેને યે જર્ની સ્ટાર્ટ કિયા। મેરે કો એઝા સેમ ફીલ હુઆ કે મેરે કો જબ સદગુરુ 65 સાલ કી ઉમ્ર મેં કર રહે તો મેરે કો ઇસકે લિયે કુછ કરના ચાહિયે। તો મેને યે જર્ની સ્ટાર્ટ કિયા ઓર અભી તક ગુજરાત પહોંચા હું। આને વાલે ઓર 5 મહિને મેં સાયકલ ચલાઉંગા ગુજરાત સે રાજસ્થાન, નોર્થ, નોર્થ ઇસ્ટ હોતે હુએ કોલકાતા, 5 મહિને બાદ 15 અગસ્ત 2023 કો જર્ની કમ્પ્લીટ કરુંગા। તો આપ મેરી આપ લોગો સે સિર્ફ યહી વિનંતી રહેગી કે આપ મિટ્ટી કી આવાઝ બને, મિટ્ટી કે બારે મેં બાત કરે તાકિ ઇસકે ઉપર એક કોન્ક્રીટ એક્શન લિયા જા સકે 192 દેશો મેં। સેવ સોઇલ, મિટ્ટી બચાઓ, લેટ્સ મેક ઇટ હેપન।